Explore yourself back to back online classes live from Puravjit sir. Aaj hi subscribe karein Smart Classes Gandhinagar online study. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર ઓનલાઈન સ્ટડીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓના સ્વાધ્યાય નંબર 1.1. મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે આ સ્વાધ્યાયના ફક્ત દાખલા નંબર 1 વિશે ચર્ચા કરવાની છે. તો તેની રકમ તમે અહીંયા બોર્ડ ઉપર જોઈ શકો છો. પ્રશ્ન 1 આપણને કંઈક આ રીતે આપેલો છે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને ગુસા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને તમને 3 જુદી જુદી અહીંયા રકમ આપવામાં આવેલી છે. આ રકમનો તમારે ગુસા શોધવાનો છે. તો સૌ પ્રથમ શું કરીશું, તો અગાઉ આપણે વિડીયો લેક્ચરમાં સમજી ચૂક્યા હતા યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર. તો સૌ પ્રથમ તમને સૂત્ર યાદ હોવું ખૂબ જ જરૂરી છે. અહીંયા હું લખી દઉં છું એક વખત. તો યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર થશે એ બરાબર BQ પ્લસ R. તો તમારે આ ત્રણેય રકમની અંદર આ ભાગ પ્રવિધિના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ભાગ પ્રવિધિની અંદર તમને અહીંયા 2 કિંમત આપવામાં આવેલી છે, એ 2 કિંમત તમારે મૂકવાની છે. ખાસ વાત યાદ રાખજો, એ તરીકે તમારે હંમેશા મોટી કિંમત લેવાની અને બી તરીકે જે નાની કિંમત તમને રકમમાં આપેલી હોય તે લેવાની થશે. તો આપણે અહીંયા લખી શકીએ 225 મોટા છે તો તેને એ તરીકે લઈએ. તો 225 બરાબર બી તરીકે શું લઈશું, 135. હવે મિત્રો શું કરવાનું, તો આ બીને સંગત કોઈ ક્યુ તમારે એવો શોધવાનો છે કે જેથી બી અને ક્યુનો ગુણાકાર તમને શું મળવો જોઈએ, 225, અથવા તો 225થી નજીકની કોઈ સંખ્યા હશે તો શેષ તરીકે કોઈ એક સંખ્યા અહીંયા તમને મળશે. તો 135ને આપણે 1 વડે ગુણીએ છીએ તો 135, અને 135ને જો 2 વડે ગુણીશું તો જવાબ 225 કરતાં વધી જાય. એટલે 135ને આપણે કોના વડે ગુણવા પડે, તો 1 વડે. તો શેષ તરીકે અહીંયા શું બાકી રહેશે, 90. હવે મિત્રો, કોઈ મોટી રકમ આપેલી હોય અને એની અંદર તમારે શેષ શોધવા માટે ખાસ એક વાત ધ્યાનમાં રાખવાની, જે પણ તમારો આ બંને સંખ્યાનો ગુણાકાર આવે છે આ ગુણાકારને તમારે એ એટલે કે તમારી આ જે મૂળ સંખ્યાથી એમાંથી શું કરવાની, બાદ કરવાની, તો અહીંયા તમને શેષ મળી રહેશે. હવે આગળના તબક્કા આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં શીખ્યા હતા. જો કોઈએ વિડીયો લેક્ચર ન જોયા હોય તો પહેલાં શીખી લેવા, જેથી તમને આ યુક્લિડની ભાગ પ્રવિધિના પદ કેવી રીતે મૂકવા તેનો ખ્યાલ આવશે. તો 135ને આપણે અહીંયા લખીશું, શેષ થઈ જશે આપણો હવે 90 ભાજક. તો 90 ગુણ્યા, તો ચોખ્ખી વસ્તુ જે જોઈ શકાય છે, જો 90ને અહીંયા 2 વડે ગુણીએ તો જવાબ 135 કરતાં વધી જશે. એટલે 90ને પણ આપણે કેટલા વડે ગુણવા પડશે, તો 1 વડે. તો 90 ગુણ્યા 1 બરાબર 90, તો શેષ કેટલી બાકી રહેશે, 45. ત્યારબાદ આ પદ ક્યાં સુધી પુનરાવર્તિત કરતા જવાનું, જ્યાં સુધી આપણી આ શેષ શૂન્ય ન મળે ત્યાં સુધી. તો આગળ વધારીએ પદને, તો 90 બરાબર 45 ગુણ્યા 2. 45 ગુણ્યા 2 એટલે આપણને આ પદ મળી ગયું 90. હવે કોઈ શેષ બાકી રહેતી નથી. તો આ પદ આગળ આપણી આ યુક્લિડની ભાગ પ્રવિધિ પૂર્ણ થાય છે. હવે શું કરવાનું, તો જવાબ તરીકે એક છેલ્લું પદ તમારે ફરજિયાત લખવાનું. તો ગુસા જે 2 તમને સંખ્યા આપી હતી તે 135 અને 225 બરાબર શું થશે. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, જે શેષ શૂન્ય મળી એ પદની અંદર તમારો જે ભાજક હતો એ ભાજક એ આપેલ 2 ધનપૂર્ણાંક સંખ્યાઓ માટેનો શું કહેવાશે, ગુસા. તો આ 2 ધનપૂર્ણાંક 135 અને 225નો ગુસા શું થશે, તો 45. ચલો ત્યારબાદ જોઈએ રકમ નંબર 2, 196 અને 38,220. તો અહીંયા એ તરીકે શું લઈશું, 38,220 અને બી તરીકે લઈશું 196. હવે 196ને આપણે કોઈ સંખ્યા વડે ગુણવાની છે કે જેથી જવાબ આપણને 38,220 કે તેની નજીકની કોઈ કિંમત મળે. તો મિત્રો આવી જ્યારે મોટી સંખ્યા પરીક્ષામાં પૂછાય તો કઈ સંખ્યા વડે ગુણવું એક બહુ વિકટ પ્રશ્ન બની જતો હોય છે. તો ખાસ એના માટે એક લોજિકલી ટિપ્સ આપી દઉં. 196થી નજીકની તમારે એવી કોઈ સહેલી સંખ્યા ધારવાની કે જેનો તમે મૌખિક ગુણાકાર પણ કરી શકતા હો. તો 196 ગુણ્યા જો 100 લઈએ છીએ તો જવાબ થશે 19,600. તો એના ડબલ કરીએ, તો 196 ગુણ્યા 200, તો આના ડબલ કરો તો જવાબ થઈ જશે 39,200. તો એક વસ્તુ તો મિત્રો ક્લિયર થઈ ગઈ
કે જો 196 ને આપણે 200 વડે ગુણ્યા તો જવાબ 38,220 કરતાં થોડો વધી જાય છે. તો શું અનુમાન લગાવી શકીએ કે આપણે 196 સાથે જે સંખ્યા ગુણાવવાની છે તે 200 કરતાં તો કેવી હશે? નાની. તો આપણે 200 કરતાં કેટલીક નાની સંખ્યાનો વિચાર કરીએ તો 199, 198, 197, 196, 195, 194, 193, 192, 191 જરૂર પડશે. તો આગળ બીજી સંખ્યા પણ વિચારીશું. તો અહીંયા જોઈએ, હવે શું ધ્યાનમાં રાખશો તો જવાબની અંદર એકમનો અંક 0 આવે છે અને આપણી પાસે જે સંખ્યા છે તેનો એકમનો અંક છે 6. તો આ 6 સાથે એવી કોઈ સંખ્યા ગુણાવવી જોઈએ કે જેનો એકમનો અંક એની સાથે ગુણાય અને જવાબના એકમના અંકમાં આપણને શું મળવું જોઈએ? તો 0. તો 6નો જો 9 સાથે ગુણાકાર થાય, 8 સાથે ગુણાકાર થાય, 7 સાથે ગુણાકાર કે 6 સાથે ગુણાકાર કરીએ તો એકમનો અંક કદાપી 0 મળતો નથી. પરંતુ જો 6નો ગુણાકાર આપણે 5 સાથે કરીએ તો આપણે જાણીએ છીએ કે 6 × 5 = 35, તો એ બે સંખ્યાના એકમના સ્થાનમાં આપણને શું મળે છે? તો 0 મળે છે. તો તમે કઈ સંખ્યા વડે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરી શકશો? 195 વડે. તો તમારે રફકામમાં સાદો ગુણાકાર કરી લેવાનો, 196 × 195, અને આ ગુણાકાર હું તમારા પર છોડું છું કે તમે તમારી સ્વમહેનતથી ગુણાકાર કરશો તો જવાબ તમને અહીંયા મળશે 38,220. તો આવી કોઈ મોટી સંખ્યા જો તમને પેપરમાં પૂછાય તો આવી રીતે અનુમાન લગાવવું સહેલું પડશે. તો આપણને જે સંખ્યા જોતી તે સંખ્યા અહીંયા મળી જાય છે. 196નો ગુણાકાર આપણે કોની સાથે કરીશું? તો 195 સાથે. તો 196 × 195, તો જવાબ આવે છે 38,220. મતલબ અહીંયા કોઈ શેષ વધતી નથી. તો અહીંયા શું લખીશું? 0. એટલે એક જ તબક્કામાં ભાગ પ્રવૃત્તિ પૂર્ણ થઈ ગઈ. તો શું? તો બસ અહીંયા તમારો આ દાખલો પૂર્ણ થાય છે. માત્ર તમારે હવે છેલ્લું સ્ટેપ અહીંયા લખવાનું રહેશે કે ગુસા 196 38,220 બરાબર શું થશે. તો અગાઉ વાત કરી તે મુજબ 0 શેષ મળી હોય તે તબક્કામાં રહેલો ભાજક એ થશે ગુસા. તો 196. જો આ બંને રકમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હોય તો હવે આપણે આગળ ચાલીશું રકમ નંબર 3 તરફ. રકમ નંબર 3 આપણને આપેલી છે કે 867 અને 255. તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો પહેલાં આપણે ઉપયોગ કરીશું. તો 867 બરાબર 255. હવે મિત્રો, 255ને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ કે જેથી જવાબ 867 અથવા તો તેની નજીકની કોઈ સંખ્યા મળે? તો આવી રીતે જ્યારે કોઈ રકમ હોય તો તમારે અનુમાન લગાવવા માટે આનાથી નજીકની કોઈ આસન મૂલ્યની તમારી સંખ્યા ધારવાની. તો 255ના બદલે આપણે કોઈ સંખ્યા લઈ લઈએ છીએ 250. 250 × 3 કરીએ તો જવાબ થશે 750, અને જો કદાચ 250 × 4 કરશો તો જવાબ થશે 1000. તો 250ને આપણે 4 વડે તો ગુણી નહીં શકીએ, એટલે 255ને પણ આપણે કેટલા વડે ભાગ ચલાવવા પડશે? 3 વડે, કે જેથી જવાબ તમને 867થી નજીકની કોઈ સંખ્યા મળે. તો 255 × કેટલા કરશો? 3. રકમમાં તમે ગુણાકાર કરી શકો છો તો શેષ વધશે તમારી 102. ત્યારબાદ આપણે પદ પુનરાવર્તન કરીએ તો 255 બરાબર 102. હવે 102નો ગુણાકાર જો આપણે 2 સાથે કરીએ બરાબર, અને 102નો ગુણાકાર 3 સાથે કરીએ તો ચોખ્ખું જોઈ શકાય છે કે 3 સાથે ગુણાકાર કરતાં 255 કરતાં જવાબ શું થાય છે? વધી જાય છે. એટલે આપણે ભાગ કોના વડે ચલાવવો પડે? તો 2 વડે. તો 102 × 2, તો શેષ કેટલી બાકી રહેશે? તો શેષ તરીકે વધશે અહીંયા 51. ફરી આગળ ભાગ ચલાવીશું તો 102 બરાબર 51 × હવે સીધી વાત જોઈ શકાય, 51ને કેટલા વડે ગુણીશું? તો 2 વડે. 51ને 2 વડે ગુણીએ એટલે સીધો તમારો જવાબ કેટલો થશે? 102. તો અહીંયા કોઈ શેષ વધતી નથી, એટલે કે આ પદની અંદર યુક્લિડની ભાગ પ્રવૃત્તિ આપણી પૂર્ણ થાય છે. તો જવાબ તરીકે શું લખીશું? તો ગુસા 867 255. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે પદની અંદર શેષ 0 મળે છે તે પદની અંદર રહેલો ભાજક એ આપેલ બે ધનપૂર્ણાંક સંખ્યાઓનો શું થાય? તો ગુસા. એટલે આ રીતે તમે સરળતાથી યુક્લિડની ભાગ પ્રવૃત્તિ
નો ઉપયોગ કરી અને કોઈ પણ બે ધનપૂર્ણાંક સંખ્યાઓનો ગુસાઅ શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.1 આ પ્રશ્ન નંબર 1 અહીંયા પૂર્ણ કર્યો છે. હજુ પણ તમારે આ પ્રકારના દાખલાઓ વધુ પ્રેક્ટિસ કરવા માટે કેટલાક વિશેષ પ્રકારના દાખલાઓનું એક અલગથી વિડીયો લેક્ચર પણ બનાવવામાં આવશે. તમે જે પણ દાખલા અહીંયા વિડીયો લેક્ચરના મારફતે જુઓ છો તેની ઘરે ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો કે જેથી કરી અને પરીક્ષાની અંદર તમે સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકો. તો મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. તમારા જેવા અન્ય ધોરણ 10 તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરતા રહેજો. અને જો તમે દરરોજ આવા અગત્યના ટોપિક્સ પર આધારિત વિડીયો લેક્ચર નિયમિતપણે મેળવવા માગો છો તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં દર્શાવેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી મારા દ્વારા મૂકવામાં આવતા કોઈપણ નવા વિડીયો લેક્ચરની નોટિફિકેશન તમને સમય પર મળતી રહેશે. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.